નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો હાલ મિત્રો, નવી માહિતી મળી રહી છે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો, તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરજો. તો હાલ મિત્રો, ગુજરાતની અંદર હજી ગરમી પડી રહી છે એવામાં હવામાન વિભાગે સૌથી મોટી વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેની અંદર રાજ્યમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે. આ સાથે સાથે છોટાઉદેપુરના બોડેલી અને ક્વાંટની અંદર વરસાદ વરસ્યો હોવાનો અહેવાલો મળી રહ્યા છે. તો બીજી બાજુ વહેલી સવારથી બોડેલી પંથકની અંદર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ રંગપુર સહિત આસપાસના અલગ અલગ વિસ્તારોની અંદર પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને વરસાદથી લોકોને ગરમીથી અમુક અંશે રાહત પણ મળી છે. તો બીજી બાજુ વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી બાજુ અમદાવાદ અને ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ આપણે વાત કરીએ તો 9 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની આગાહીની વાત કરીએ તો વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદામાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે બીજી બાજુ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢના અલગ અલગ વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે બીજી બાજુ આપણે વાત કરીએ તો 9 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની જેમ આપણે વાત કરી, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર વગેરે વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદની રહેલી આગાહી છે. તો બીજી બાજુ 10 જૂનની વાત કરીએ તો દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ 11 જૂનની વાત કરીએ તો અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, દમણ, દાદરાનગર હવેલી વગેરે વિસ્તારો, એટલે ખાસ કરીને આપણે જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર હાલ વરસાદની આગાહી, વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમ જેમ આની નવી અપડેટ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું. તો મિત્રો, ત્યાં સુધી જોડાઈ રહેજો અમારી ચેનલ સાથે. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવો જ સાથ અને સહકાર પણ આપતા રહેજો. તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.